હવે આપણો પાઠ અધૂરો હતો, બરાબર ને? હવે વિડીયો નંબર 4.2 આવ્યા, ધોરણ 4 કુકુ. આપણે અધૂરો પાઠ છોડ્યો હતો, કારણ કે પાઠ આપણો પહોંચી વળાય એવો નહોતો એક વિડીયોમાં, એટલે આપણે બીજો વિડીયોમાં આગળ એનું પાઠ સમજીશું. હવે આગળ શું થશે? હવે બકરો, સિંહનું બચ્ચું અને બકરીનું બચ્ચું એ જોડે મોટા થયા ને બે મોટા. હવે એક મોટીઓ ને એક નાનીઓ, બે સરસ મજાના ભાઈબંધો હતા. હવે આગળ શું થશે જોઈશું આપણે. એક વખત નાનીઓ અને મોટીઓ, એક વખત નાનીઓ અને મોટીઓ રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. બંને રમતા રમતા જંગલમાં રહેતા હતા, બંને રમતા રમતા આગળ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. ઘણા શું હતું? હાથીનું આખું ટોળું હતું. હાથીઓએ જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું. કેમ? કારણ કે સિંહ શિકારી પ્રાણી છે, એટલે હાથીને જોઈ અને શિકાર કરવા માટે જનુની બની ગયું. જનુની એટલે ખૂબ જ ગુસ્સો કરો, એકદમ ગુસ્સાથી બી અતિ ગુસ્સો કરવું એવું ગુસ્સે થઈ ગયો. તે ગુરકતું હાથી સામે જવા લાગ્યું. પહેલા ગુરક્યું એટલે અવાજ કર્યો અને હાથીની સામે આગળ જવા ગયું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો? હાથી તો બળિયો કહેવાય ને, સૌથી મોટું કદાવર પ્રાણી, એની સાથે તારે જવાય એમનો શિકાર કરવા? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને પણ ઉખેડી નાખે, મોટા મોટા વૃક્ષને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણે શું ગજું? માટે ઓ નાનિયા, પાછો ફર. નાનિયાને શું કહે છે? નાનિયા પાછો ફર. હાથી તો કેવા હોય, એક જ સૂંઢ મારે ને અને એક જ પગની લાત મારે તો આપણે મરી જઈએ, એટલે આપણે એની સામું બાત ભીડવા જવાય નહીં. પાછો ફર. સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં, એટલે તરત તે પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. હવે સિંહનું બચ્ચું નાનું હતું અને બકરીનું બચ્ચું મોટું હતું, એટલે મોટીયાએ એને કીધું કે ભાઈ ત્યાં જવાય નહીં તાર, એમ કરીને એને થોડું ધમકાવ્યું. એટલે સિંહનું બચ્ચું પણ મોટા ભાઈ તરીકે એનો આદર માન્યો અને આજ્ઞા માની અને તે પણ પાછું ફરી બંને ઘરે આવી ગયા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? બે જણા જંગલમાં ગયા હતા ને આગળ, એટલે કે અત્યાર સુધી ક્યાં હતા બે જણ? ક્યાં ફરવા ગયા હતા? બોલવા માંડી. ક્યારની હું તમારી રાહ જોતી હતી, ક્યારની હું તમારી રાહ જોતી હતી? મોટીઓ બોલ્યો, માં રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા. મોટીઓ એટલે કોણ? બકરીનો બકરો મોટો. એ બોલ્યો કે માં અમે રમત રમતમાં દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. આજે શું થવાનું હતું? મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. કે આ તો મેં એને બચાવી લીધો અને તેને પાછો વાળી અને ઘરે લઈ આવ્યો. આ સાંભળી સિંહણ ચોકી ગઈ. આ વાત સાંભળી સિંહણ ચોકી ગઈ. ચોકી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, એકદમ શું એવી વાત હતી. તેણે બકરાને પૂછ્યું, બેટા કઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? જરા ચોખવટથી વાત કર, કે ચોખવટથી એટલે સ્પષ્ટ રીતે વાત કર, તમે ક્યાં ફસાઈ ગયા હતા? બકરાએ કહ્યું, માં એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. કે માં એક જગ્યાએ હાથીઓનું ટોળું જોયું ને, એટલે ઉશ્કેરાઈ ગયો હતો, એટલે ગુસ્સે થઈ ગયો હતો હાથીના ટોળાને જઈ. તે હાથીઓને મારવા માટે સામે જતો હતો કે? પણ મેં તેને રોક્યો. સામે જતો હતો ને મારવા, તો મેં તેને રોકી લીધો. તે મારી વાત માની ગયો ને, તર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં મેં સારું કર્યું ને, માં મેં સારું કર્યું ને ભાઈને પાછો લઈ આવ્યો.
સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે, તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે, તારી અને અમારી જાત જુદી છે. બકરા કોઈ દિવસ શિકાર કરે નહીં, એ તો શાકાહારી છે, એ તો ઘાસ ને એવું ખાય, અને આ તો શિકાર કરીને જ ખાય. એટલે હવે માને સમજાઈ ગયું કે હવે મારું બચ્ચું મોટું થઈ ગયું છે, એટલે હવે શિકાર કરવાનું જ, અને આ બકરો છે એ શિકાર કરવા બેસે નહીં. એટલે હોશિયાર હતી એની માં, પણ તારી અને અમારી જાત બેટા જુદી છે, કે હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા, હવે તું ડાયો થા અને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા, કે હવે તું અહીં રહીશ નહીં. કેમ એવું કે છે એની માં? કારણ કે આ જંગલી જાત સિંહની ગમે ત્યારે તારો શિકાર પણ કરી અને તને પણ મારી નાખ, એને કહેવાય નહીં. હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જાય. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે, કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખે. હવે તે નાનો રહ્યો નથી, એ મોટો થઈ ગયો, આજ તો મોટો થઈ અને તારી આજ્ઞા પાડી એણે, પણ કાલે ના પણ પાડે તો હાથીની જોડે તાર ગુસ્સે થઈ ગયેલો હોય, બરાબર ઉસકે રહી ગયેલો હોય, તો તારી વાત માને નહીં, અને તારી વાત માને નહીં એટલે એ તને પણ મારી નાખે, કે કોઈ દિવસ તને આ હાથીની જેમ સપાટામાં લઈ પૂરો કરી નાખે, સપાટામાં લઈ લે તને પણ. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. સિંહણે એને સમજાવ્યું કે ભાઈ હવે આ નાનો રહ્યો નથી, આ નાનકો હવે મોટો થઈ ગયો છે, કે નાનીઓ, એટલે હવે જો હું એને રોકીશ ને તું તો એ તારો પણ શિકાર કરી લેશે, એટલે હવે એને રોકવામાં મજા નથી, એટલે તું અહીંથી તારા જે ટોળું હોય ને તમારું જે, એમાં તું જતો રહે, નકર તારો પણ શિકાર કરી અને તને પણ મારી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગઈ. બીજે જ દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. બીજે દિવસે ત્યાંથી જતો રહ્યો, સમજી ગયા ને? કેટલી સરસ મજાની વાર્તા હતી, ખૂબ મજા આવી. હવે આગળ એના પ્રશ્નોના જવાબ જોઈશું. તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? તો તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? જો હું સિંહણ હોત તો પણ બકરીના બચ્ચાને જીવતું જ જવા દીધું હોત, તેના પર દયા કરી હોત, બકરીના બચ્ચા ઉપર દયા કરી. કેટલું સરસ મજાનું નાનું લવારું હોય એને મારવાનો જીવ ચાલે નહીં. અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે, તમારો અનુભવ કહો. હા, મેં જોયા છે. અમારા શેરીમાં અથવા અમારા ગામડે ગમે ત્યાં બિલાડીના બચ્ચા, કૂતરાના બચ્ચા તો હોય છે જ, આપણા તેડી તેડીને ફરીએ છીએ ને, બધા ખોળામાં બેસાડીએ ને ખભે તેડીએ ને તેડીએ છે ને આપણે, તો હા, અલગ અલગ જાતિના પ્રાણીઓ સાથે અમે જોયા છે. અમારા ગામમાં અમે જોયા છે બિલાડીના બચ્ચા, ઘરમાં કૂતરાને રાખીએ છીએ, બિલાડી કૂતરાને આંગણામાં હળીમળીને રમતા પણ જોયા છે, અને તેને રમાડવાની પણ મજા આવે છે. હવે ત્રીજું, તમે કૂતરા બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીઓને રમાડો ત્યારે શું શું કરો છો? બોલો, તો આપણે રમાડીએ ત્યારે શું કરીએ? રમાડીએ એટલે એને ખોરામાં લઈને રમાડીએ છીએ, એની ઉપર ધીરે ધીરે હાથ ફેરવીએ છીએ, કારણ કે તેનું શરીર કેવું લાગે, પોચું પોચું લાગે, એટલે હાથ ફેરવીએ છીએ. બિલાડી ને કૂતરાને આપણે દૂધ પીએ છીએ, પીવડાવે છે ને, દૂધ પીવડાવીએ છીએ, એના શરીર પર વાલ કરીએ છીએ, પછી ઘરે આવે તો એને સરસ મજાનું પાથરણું પાથરી અને ઊંઘાડી પણ દઈએ છીએ. ઘણા લોકો કૂતરાને પાડે છે તો શું કરે છે, ઘરમાં એસી કરીને પણ સુવાડે છે, કૂતરાને સુવાડે છે ને, સરસ મજાનું ખાવા આપે, બાઇક ઉપર બહાર ફરવા લઈ જાય, ગાડીમાં ફરવા લઈ જાય, અને કૂતરાને પણ મજા આવે.
આવે ને મજા, તો પછી ઘણાના ઘરમાં માણસ થી જેમ કૂતરાને સાચવવામાં આવે છે, ખાવા પહેર પીવામાં, એને સરસ મજાનો સાબુ લાઈન નવડાવવામાં, બહારથી સરસ મજાના બિસ્કિટ લાઈન ખવડાવે, સરસ મજાનો રાખે, રોજ ફરવા લઈ જાય ને ફરવા, એવા કૂતરાઓને પણ રાખે છે. ઘણા લોકો બિલાડીના બચ્ચા પાળે છે, પછી પોપટ પાળે છે, એમ અલગ અલગ પ્રાણીઓ પાળે છે. હવે તો બધા કાચબા પણ પાળે છે ને, કાચબો ઘરમાં રાખે, એને રોજ નવું નવું બધું લઈને ખવડાવે, લીલોતરી ખાય, શાકભાજી લઈને ખવડાવે, કાકડી લઈને ખવડાવે, એ બધું લઈને ખવડાવે છે. આ એક જાતનો પ્રાણીઓનો પ્રેમ થાય, મનુષ્યને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આપણે વર્ણવીએ છીએ. કૂતરા બિલાડી ગાય ભેંસ, એટલે ગાય ને ભેંસ તો હોય છે, આપણે ગામડે તમે જુઓ તો આપણે બાંધેલી જ હોય ગાય ને ભેંસ. તો આપણે એના સમયસર શું કરીએ છીએ, ઘાસચારો નાખીએ છીએ, પછી ફરવા લઈ જઈએ, નવડાવવા લઈ જઈએ ગાયને ભેંસને, ખાવાનું આપીએ 4-5 ટાઈમ. સામે આપણને ગાય શું આપે, દૂધ આપે, ભેંસ પણ દૂધ આપે, અને દૂધ આપણે વેચીએ તો એના પૈસા પણ આપણને મળે, અને એના દૂધમાંથી આપણે દહી છાશ ઘી માખણ બનાવીને પણ આપણે ખાઈ શકીએ. એટલે પ્રાણીઓ પણ આપણને એટલા જ ઉપયોગી છે. હવે આગળ, મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ શા માટે? તો હા, મોટા ભાઈ કે મોટી બહેન હોય ને એની આજ્ઞા માનવી જોઈએ, કારણ કે તે આપણા વડીલ કહેવાય. તે આપણા શું કહેવાય? વડીલ કહેવાય. એટલે વડીલોને આપણે શું આપવું જોઈએ? માન આપવું જોઈએ. માન ના આપો તો ચાલે વડીલોને? ના ચાલે. હા, મોટા ભાઈ કે મોટી બહેનની આજ્ઞા માનવી જોઈએ, ઘરમાં જે વડીલો હોય તેમને માન આપવું જોઈએ, વડીલો કહે તેમ આપણે કરવું જોઈએ, એમની સામે આપણે બોલવું જોઈએ નહીં. આગળનો સવાલ, તમે કોનું કહ્યું માનો છો? કેમ તો મમ્મીનું, પપ્પાનું, દાદા દાદીનું, પછી મારા ક્લાસના વર્ગ શિક્ષકનું, અમારા આચાર્યશ્રીનું, બરાબર ને, મોટો ભાઈ બહેન હોય તેમનું, આ બધા જેટલા વડીલો છે એ બધાનું જ હું કહ્યું માનું છું. હવે આપણે આગળ જોઈશું, તમે વાર્તા સાંભળવાની મજા માણી. માજી મજા આવે ને સાંભળવાની. હવે વાર્તાને યાદ કરતા કરતા એક શબ્દમાં પ્રશ્નોના જવાબ લખો. બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? તો ના, એકબીજાના ભાઈ નહોતા, સગા ભાઈ નહોતા, પણ જોડે લઈને આવ્યા હતા એટલે બે સાથે મોટા થતા હતા. એટલે આમાં જવાબમાં શું આવશે? ના. બે નંબર, લવારાને કોણે ઉછેર્યું? તો સિંહણે. સિંહણે પોતાનું દૂધ પાઈ અને લવારાને ઉછેર્યું હતું. ત્રણ નંબર, કોનું બચ્ચું શિકારી ન હતું? તો બકરીનું બચ્ચું શિકારી નહોતું. કોનું બચ્ચું શિકાર હતું? સિંહનું બચ્ચું શિકારી હતું, બકરીનું બચ્ચું શિકારી હતું નહીં. એટલે જવાબમાં આવશે બકરીનું. ચાર નંબર, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો સિંહનું બચ્ચું નાનું લાગતું હતું. પેલું તો સિંહણનું દૂધ પીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું ને, આ તો નાનું લાગતું હતું. આ વાર્તામાંથી એક માનવવાચક શબ્દ શોધીને લખો. તો બેટા. શું આવશે? બેટા. હવે તું અહીંથી જતો રહે, બરાબર ને? બેટા શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે આગળ આપણે પ્રશ્ન જોઈશું, વાર્તાના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે કહો. ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો, અને ખોટું હોય તો હાવ લખો. ખોટું હોય તો બકરીની જેમ બોલો, અને ચોરસમાં બેમ બે લખો. સાચું હોય તો શું લખવાનું? હાવ હાવ હાવ. અને ખોટું હોય તો બે 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 બે. પહેલું, શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. હાવ હાવ સાચું, એટલે હાવ હાવ એટલે સાચું. બીજો, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે.
हाउ हाउ आ बच्चू पण सिंहणने गमशे एटले शुं आवशे हाउ हाउ। त्रण नंबर बकरीना बच्चाने जोई सिंहणने थयुं पतिदेव आ सरस भोजन लाव्या तो बे 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 खोटू भोजन लाव्या एवुं थशे नहीं। चार नंबर बकरीनो बच्चू नानू हतुं तेथी सिंहणे तेने स्वीकारी लीधुं। बकरीनो बच्चू नानू हतुं तेथी तेने स्वीकारी लीधुं एवुं नथी, तेने जोईने ज एने एक प्रकारनुं हेत उपजुं एटले तेने स्वीकारी लीधुं कि मारा बच्चाने कोई मारी नाखे तेनी माने केटलुं दुःख थाय एटले हुं एने मारीश नहीं, એમ કરીને એને સ્વીકારી લીધું। પાંચ નંબર થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું તો હાઉ હાઉ, હા કદાવર બની ગયું। છ નંબર કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી, સિંહણ મોટા ભાઈ કહેતી હતી, કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી તો શું આવે હાઉ હાઉ, શું આવે હાઉ હાઉ આવે, મોટા ભાઈ કહેતી હતી ને સિંહણ નહોતી કહેતી એટલે બે બે જ આવશે, સિંહનું બચ્ચું કહેતી હતી એટલે બે બે જ આવશે। એકવાર મોટીઓ હાથીની પાછળ પડ્યો, એકવાર મોટીઓ હાથીની પાછળ પડ્યો હાઉ હાઉ, મોટીઓ પડી ગયો। મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો તે સિંહને સિંહણને ન ગમ્યું હાવ હાવ। પછી એના આગળ હાથીએ નાનિયાને ભૂકો બોલાવી દીધો, હાથીએ નાનિયાનો ભૂકો બોલાવી દીધો તો બે બે ખોટું છે, બકરો જંગલમાંથી જતો રહ્યો હાવ હાવ, બકરો જંગલમાંથી જતો રહ્યો કારણ કે એને ખબર હતી કે મારો શિકાર થઈ જશે એના પહેલા હું જતો રહું એટલે તે પણ જતો રહ્યો। પડી ખબર? હવે આપણે આ પાઠનો બીજો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ, એના પછીનું આપણે ત્રીજા વિડીયોમાં લઈશું। પડી સમજણ? આપણે ખૂબ જ મજા આવી આમાં, આ પાઠ બહુ જ મજાનો છે બરાબર ને। હવે આપણે જે લખવાનું હોય ને તે નોટમાં અને ચોપડીને લખેલી ચોપડીમાં લખવાનું, આવજો બાળકો।